જય સ્વામિનારાયણ કેમ છો મજામાં પેજ નંબર એકસો પંચ્યાસી પ્રકરણ નંબર દસ માનવ કલ્યાણમાં સૂક્ષ્મજીવો આજે આપણો ટોપિક છે બાયોગેસના ઉત્પાદનમાં સૂક્ષ્મજીવો ગયા વિડીયોમાં આપણે સુએજ ઘટાના પાણીના શુદ્ધિકરણ માટેની રીતો ભણ્યા હતા બધા આપણે પ્રાથમિક સારવાર દ્વિત્યક સારવાર અથવા તો જૈવિક સારવાર તરીકે ઓળખાય બીઓડીનો મતલબ લીધેલો હતો આજે આપણે બાયોગેસનું ઉત્પાદન કઈ રીતે થાય એમાં સૂક્ષ્મ જે શું મહત્વનો ભાગ ભજવે છે એ ચલાવીશું છેલ્લે આના અંતે એનિમેશન પણ હું બતાવી દઈશ કે જેથી તમને જેને વાંધો ના જુઓ એટલે તરત ખોવા પડી જશે મોટાભાગે તમને બાયોગેસ શું જેને કઈ રીતે બનતો હશે સનાથી બનતો હોય એ બધી ખબર જ છે પ્રાથમિક માહિતી બસ તો પછી એ થોડુંક અહીંયા વધારાનું આપ્યું છે બાયોગેસ એ વાયુનું મિશ્રણ છે એમાં ખાસ કરીને પ્રભાવી વાયુ તરીકે એને મિથેન શબ્દ લખ્યો છે જ્યારે આપણે ઘરે જે બાટલા કહીએ ને ગેસના બાટલા એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ જેનો મુખ્ય ઘટક બ્યુટેન અને બાયોગેસનો મુખ્ય ઘટક મિથેન બરાબર સીએનજી કહે એનો પણ મુખ્ય ઘટક મિથેન કોમ્પ્રેસેડ નેચરલ ગેસ કે જે આપણે વા ગાડીઓમાં ચલાવતા હશું ફોર બરાબર આપણે વાત કરીએ તો બાયોગેસ તો જે સૂક્ષ્મજીવની પ્રક્રિયાથી મેળવાય છે અને તેનો ઉપયોગ બળતણ તરીકે થાય છે તમે ભણાય કે સૂક્ષ્મજીવની વૃદ્ધિ અને ચાયાપચાના પરિણામે અંતિમ નિપસ તરીકે વિવિધ પ્રકારના વાયુ મળે છે એવા વાયુ તો આપણા સ્લજમાં પણ મળેલા હતા ને હાઇડ્રોજન સલ્ફાઇડ કાર્બન ડાયોક્સાઇડ મિથેન એમસીક્યુ બનશે ભાઈ હં ધ્યાન રાખજો બરાબર આ પ્રાપ્ત થતા વાયુના પ્રકારનો આધાર સૂક્ષ્મજીવો અને તેમના દ્વારા વપરાતા કાર્બનિક દ્રવ્યો ઉપર છે કે કયા પ્રકારના સૂક્ષ્મજીવો છે અને એ કયા પ્રકારનો ખોરાક પ્રાપ્ત કરે છે ઉદાહરણ તરીકે તમને કીધું છે કે ખીરાનું આઠવણ ચીજ બનાવવાની પ્રક્રિયા પીણાઓના ઉત્પાદન સમયે મુખ્ય વાયુ સીઓ ટુ ઉત્પન્ન થાય છે એ આપણે આગળ ભણી ગયા બિયર વાયન વિસ્કી અથવા આથવણની ક્રિયા દરમિયાન આમ છતાં સેલ્યુલોઝના ઘટક ઉપર ઉછેરવા પામતા કેટલાક અજારક બેક્ટેરિયાઓ આ અલગ છે પેલા અલગ હતા મોટા પ્રમાણમાં મિથેન વાયુ સાથે અને હાઇડ્રોજન પણ મુક્ત કરતા હોય છે આવા બેક્ટેરિયાને મિથેનો જેન્સ કહેવાય તમે ભણી ગયા છો આર્કિયા બેક્ટેરિયા છે મિથેનો જેન્સ તેમાંના એક નામ છે મિથેનો બેક્ટેરિયમ મિથેનો જેન્સ એટલે એ જ મીથેનો બેક્ટેરિયમ અને એમની મુખ્ય હાજરી તમને ખબર છે કે જે ઢોર કહીએ એના આમાશયમાં હોય આ બેક્ટેરિયા ઢોર એટલે ગાય ગેસ કહીએ ને આપણે એમના આમાશાયનો મતલબ જઠરના કુલ ચાર ખંડો હોય એમની અંદર જઠરના ચાર ખંડો હોય આપણામાં જઠરના ત્રણ ખંડો એમાં ચાર ખંડો છે તો આ ચાર ખંડોમાંથી પ્રથમ ભાગ જે હોય એના શું કહેવાય છે આમાશાય બરાબર પ્રથમ આમાશાય એમ જઠરનો શરૂઆતનો ભાગ એમાં આ બેક્ટેરિયાની હાજરી જોવા મળતી હશે અને સુએજ ટ્રીટમેન્ટની અંદર પણ જોવા મળતા હતા આ બેક્ટેરિયા પેલા સ્લઝની અંદર અજારક જ્યારે ક્રિયા કરવાની હતી આપણે ત્યારે બરાબર ઢોરના ખોરાકની અંદર પુષ્કળ માત્રામાં થયેલું હશે અને એ આવા ખોરાક સીધી સીધો આમાં સાહેબમાં જવાનું એટલે કે જઠરની અંદર જવાનું અને આમાં સાહેબમાં આ બેક્ટેરિયા જે હશે સેલ્યુલોને તોડવાનું કામ કરશે શેલ્યુલોજનું પાચનનું કામ કરશે એટલે સરળતાથી પાચન થઈ જાય સેલ્યુલોની લોકોનું બરાબર મનુષ્ય અહીં તમને પ્રશ્ન પૂછ્યો કે મનુષ્ય તેના આહારમાં રહેલા સેલ્યુલોજનું પાચન કરી શકે ના નથી કરી શકતા આપણે પાચન માટે તો આપણે કાચું નથી ખાતા જુઓ આપણે શું કરીએ છીએ પકવીને ખાઈએ છીએ આપણે તો કાચો સ્ટાર્ટ પણ પાચન નહીં કરી શકતા માટે આપણે સ્ટાર્ટના રાંધવો પડે છે કેમ કે આપણી પાસે એ પ્રકારનો કોઈ ઉત્સેજક જ નથી ટાઇલિંગ છે હા પણ એ પકવેલા સ્ટાર્ટ ઉપર જ કામ કરે છે બરાબર એટલે આપણે સેલ્યુરો ખાઈ જ નહીં શકતા કારણ કે આપણી પાસે આવા કોઈ બેક્ટેરિયા પણ નથી પાચન માટેના એટલા માટે આમ પશુનું જે છાણ ઉત્પન્ન થાય ગોબર બરાબર એમાં આ બેક્ટેરિયા ખૂબ જ વધુ માત્રામાં જોવા મળશે અને આમાં શહેરમાંથી એ લોકો આ બહાર આવશે અને આ કારણે આ કારણે એટલે કે આ જે છાણ હશે જે ગોબર હશે એ બાયોગેસના ઉત્પાદનમાં આપણે ઉપયોગ કરીશું એટલે એનો ગોબર ગેસ પણ કહેવાય કેમ કે છાણમાંથી બનાવે ગેસ એટલે એનો ગોબર ગેસ કે પછી બાયોગેસ તરીકે ઓળખાય એમાં કેવી રીતે કરવામાં આવતું કે કોન્ક્રીટનો ઊંડો ખાડો કરવામાં આવતો હશે કઈ રીતે તમારા ચોપડીમાં આકૃતિ બતાવેલી છે જો આ એક ખાડો છે બરાબર આખે આખો બાયોગેસનો એક આખો પ્લાન્ટ તમને બતાવ્યો છે કે લાક્ષણિક બાયોગેસ પ્લાન્ટ કેવો હોય હવે આની અંદર કેવી રીતે થાય તો સાંભળો આપણે જે છાણા કહીએ એની સાથે પાણી બધું મિશ્રિત કરીને એની અંદર નાખવાનું ગામડે પેલા ગાય ભેંસ હોય એમના જે છાણા હોય પ્રાણીના મળમૂત્ર જે હોય આપણે શું કરીએ બહાર ગામની બહાર ઉકેડામાં નાખી આવી ગામમાં એન્ટર થઈ જાય પેલા ઉકેડા ચાલુ થઈ જાય એટલે ખબર પડે કે હે ગામ ચાલુ થઈ ગયું ઉકેડા બધાએ જોયેલા જ છે બરાબર એ જે બધું ભેગું કરીએ છીએ એનાથી શું થાય ખબર છે ગંદકી ફેલાય છે ગામની અંદર ગામ ગંદાતું લાગે ખરાબ લાગે રોગચાળો ફાટી નીકળે એના કારણે તો આપણે એક કામ કરીએ બધું જ જે હશે ઉકેડા નહીં બનાવવાના ગામના બધા લોકોએ શું કરવાનું છે આ બધું જ જે છાણાને મણમૂત્ર જે બધું હશે એ બધું જ આની અંદર નાખી દેવાનું આ ટાંકીની અંદર નાખી દેવાનું ગામના અંદર જેટલા પણ ઢોરભ્યાસ હોય બધાના કોમન આમાં નાખી દેવાનું અને પછી એ છાણાન જે બધું જે હશે એ આની અંદર પાચન ટાંકામાં લાવવામાં આવશે આની અંદર આવશે એડ હશે આની ધીમે 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 કેવું થાય ભરાતું જાય આ રીતે બરાબર હવે આની અંદર અમુક સમય સુધી રહેશે બે મહિના જેવું તો ઓછામાં ઓછું રહેશે બે મહિના સુધી અંદર પડી રહેશે એટલે આમાં પેલા મિથેનો જંછાયેલા હતા જે શું કરશે આજે અંદરના ભાગે છાણા હશે સોરી જે બધું ગોબર હતું એ બધું શું થશે વિઘટન પામશે વિઘટન પામે એટલે આમાં હાઇડ્રોજન વાયુ કાં તો મિથેન વાયુ કાર્બન ડાયોક્સાઇડ આ બધા વાયુ ઉત્પન્ન થશે એટલે એનો આપણે બાયોગેસ કહીએ મિશ્રિત વાયુ બરાબર બરાબર હવે શું થશે આ બધા વાયુ જે હશે આવી રીતે ઉપર ભાગે જમા થતા જાય જેમ જેમ વાયુ આવતો હોય એટલે વાયુ જગ્યા રહ્યું આપણે એવું કીધેલું હતું માટે એ શું કરશે પેલા છાણ જે નીચેના ભાગે ભરેલું હતું એની ઉપર દબાણ કરશે બરાબર એની ઉપર દબાણ કરે મતલબ કે અહીંયા જે આપણે પેલું ભરેલું હતું છાણમ બાણા બધું એની ઉપર પેલા ઉપરથી વાયુનું દબાણ આવે એટલે આ ભાગ કેવો થાય આ ભાગ જે હશે દબાય એટલે આની આનું બધું વધારાનું જે ભાગ હશે ને બધું છાણ આમ બાણા બધું અહીંથી બહાર નીકળી જશે જે કાદવ કહેવાય સ્લસ એટલે કે ગેસ ઉત્પન્ન થઈ ગયા પછી વિઘટન પામેલો કચરો એના આપણે કાઢી લઈશું બહાર મેન્યુઅલી અને પછી એને શું કરીશું ખેતરમાં જઈને નાખી દેવાનું બરાબર બધા જે ખેડૂતો હોય આની અંદર નાખતા હશે ખેડૂતોના ઘરે ઘરે આ ટ્રેક્ટરથી બધા ખેતરોમાં જ નાખી આવીશું આપણે જે ગેસ ઉત્પન્ન થતો હશે એનો ઉપયોગ આપણે શું કરીશું અહીંયાથી બળતણ તરીકે યુઝ કરતા હશે આવી રીતે આ પ્લાન્ટ વર્કર જ છે આખું એનિમેશન ઉત્પાદનનો પાછળ બતાવું છું પહેલાં આપણે અહીંયા ચોપડી જોતા જઈએ ખાણાનો કાદવ ભરવામાં આવે છે તેની ઉપર તળતું આચ્છાદન રાખવામાં આવે છે એટલે કે પાણીને બધું આમ તળતું કરી દેવામાં આવે મિશ્રિત આમ શું કહેવાય રબડ રબડું શું કહેવાય રબડી બનાવી દેવાની રબડી બેક્ટેરિયા દ્વારા સર્જાતા વાયુને કારણે આ આચ્છાદન ઉપર તરફ ઉચકાય છે એટલે કે આચ્છાદન ઉપરના ભાગે આવશે એટલે એના બાજુમાંથી બધું એક્સ્ટ્રા બધું બહાર નીકળતું જશે પ્લાન્ટની સાથે વાયુ પણ બહાર લઈ જતી પાઇપ આવેલી હશે જે નજીકના ઘરેમાં બાયોગેસ પૂરો પાડવામાં આવશે બરાબર વધેલા કાદવને અન્ય નળી દ્વારા બહાર નિકાલ કરવામાં આવશે જે બસ સ્લચ કીધેલું હતું આપણે પછી એનો ઉપયોગ ખાતર તરીકે કરવામાં આવશે ગ્રામ્ય વિસ્તારમાં પશુઓનું છાણ પુષ્કળ માત્રામાં મળે આપણને કારણ કે ત્યાં પશુઓનો આપણે વિવિધ રીતે ઉપયોગ કરતા હશું એટલા માટે દૂધ મેળવવા માટે કાં તો પછી આપણે જ્યારે ખેતરની અંદર ખેતી કરવા માટે જ બાયોગેસ પ્લાન્ટ ગ્રામીણ વિસ્તારોમાં વધુ જોવા મળશે બાયોગેસનો ઉપયોગ આપણે ક્યાં કરતા હશું તો રાંધવા માટેના પ્રકાર ઊર્જા મેળવવા માટે રાત્રે સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા માટે ઉપયોગ કરતા હશું આખું જુદા આપણે જોઈ લીધી મોસ્ટ ટાઈમ બી એમસી બનશે કે ભારતમાં ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ યાદ રાખજો આખું નામ યાદ રાખવાનું છે તમારા લોકોને આનું આઈ એ આર આઈ મતલબ કે ઇન્ડિયન એગ્રીકલ્ચર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને બીજું છે ખાદી અને ગ્રામ ઉદ્યોગ કમિશન ખાદી એન્ડ વિલેજ ઇન્ડસ્ટ્રી કમિશન આવું લખેલું છે જો મોઢેકનાક જો કેવી ના પ્રયાસ સુધી બાયોગેસની ટેકનોલોજી આપણે વિકસાવેલી છે બરાબર બસ અહીં સુધી લખવાનું છે બીજું કશું કરવાનું નથી એમના ફોર્મ યાદ રાખજો હવે આની પાછળ તરત જ હું શું શું કરું એનિમેશન લગાવી દઉં છું એટલે તમને તરત ખબર પડી જશે બરાબર તો જુઓ એનિમેશન ઓકે ચાલો જુઓ તો બાયોગેસ કહીએ તો બાયોગેસની અંદર વિવિધ પ્રકારના વાયુનું મિશ્રણ જોવા મળતું હોય છે બરાબર ને જેમાં કયા વાયુ હોય હાઇડ્રોજન સલ્ફાઈડ હોય મિથેન હોય કાર્બન ડાયોક્સાઇડ હોય પણ મુખ્ય મિથેન છે અને મિથેન કોણ ઉત્પન્ન કરે મિથેનો બેક્ટેરિયા મિથેનો જેન્સ કે જેટલા ગાય હતા ભેંસ હતા એના પોદડામાં એના છાણમાં જોવા મળશે તો ખોરાક છે બતાવ્યો છે આ લોકોનો ખોરાક તો એ જ હોય ને અને એની અંદર રૂમેન ચોપડીમાં પણ રૂમેન શબ્દ લખ્યો છે જઠનનો એક ભાગ એક પ્રકારનું પ્રથમ આમાશાય કહેવાય બરાબર હવે આ જે ગાય કે ભેંસ કહીએ આવા સેલ્યુલોજિક ખોરાક જે ખાશે એટલે બધું જ ખોરાક એમના પ્રથમ આમાશાયમાં જવાનું ત્યાં પહેલાં મીથેનો બેક્ટેરિયા આવેલા હશે બેક્ટેરિયામાં આવેલા હશે એ લોકો શું કરે સેલ્યુલોજના પાચનનું વિઘટન કરશે એટલે કે સેલ્યુ તોડશે તોડશે એટલે એની અંદરથી શું ઉત્પન્ન થશે તોડવાથી એની અંદર બધું મિશ્રણ થશે પેલા બેક્ટેરિયાઓનું અને બધું શું થશે પેલા પોદરા મારફતે બહાર આવશે છાણ મારફતે આ છે સરસ સરસ મજાનો એક બાયોગેસ પ્લાન્ટનો નકશો કેવી રીતે વર્કિંગ કરે છે આપણે પહેલાં જોઈએ બરાબર સૌથી પહેલાં ઉપરના ભાગે જે છે ને એની અંદર બધું આપણે હા જે તમને બતાવ્યું ને ત્યાં એની અંદર બધું આપણે ભરીશું છાણા પ્રાણીઓના મળમૂત્રનું એવું બધું તમારા ચોપડીમાં આવો પ્લાન્ટ આપી જો જુઓ છાણાના પાણીઓ શું બધા લખેલું હોય છે એમાં બધું મિક્સ કરવાનું ગામની અંદર જેટલું પણ બધું આવે વચ્ચેના ભાગે પછી ઘુમ્મટ આકાર દેખાય છે ને પાંચક ટાકો કહેવાય અને સ્લસ બધું બહાર નીકળશે વર્ક કઈ રીતે થાય તો તમે ધ્યાનથી જુઓ પેલા છાણા બધા બધું ભરી કાઢ્યું પ્રથમ ટાંકીની અંદર એ બધું નીચે પડત જો અને એ ઘુમટ આકાર ભાગમાં આવશે જેમ જેમ અંદર નાખતા જઈશું તેમ તેમ બધું અંદર ભરાતું જશે જુઓ પાંચક ટાંકાની અંદર બધું ભરાતું જાય બે મહિના જેવું થાય ત્યાં એટલે બધું વિઘટન થાય વિઘટન થાય પેલા મિથેનો બેક્ટેરિયાના કારણે બધા વાયુ ઉત્પન્ન થાય હાઇડ્રોજન સલ્ફાઈડ ને બધા મેક્સિમમ મિથેન હોય અંદર કાર્બન ને બધા એટલે આ વાયુઓ શું કરે જગ્યા રોગે બરાબર જગ્યા રોગ છે એટલે પેલા જે જ્યાં બ્લેક કલરનો ભાગ દેખાય છે જે છાણાવાળું જે બધું મિશ્રણ છે રબડી એની ઉપર દબાણ કરશે એટલે એ બાજુમાં થઈને બહાર નીકળશે જો કઈ રીતે આ બધું વાયુ ઉત્પન્ન થયો આ બાયોગેસ કહેવાય એ બાયોગેસ જગ્યા રોગ છે જેમ જેમ વધુ બાયોગેસ બનતો જશે એમ એમ પેલા મિશ્ર ઉપર શું કરશે દબાણ કરશે જો આ રીતે એટલે મિશ્રણ બાજુના અંદર ધક્કો વાગશે દેખાય છે બાજુના ભાગમાં ભરાશે અને ત્યાંથી પછી સ્લજ મારફતે તમારે ચોપડીને લખ્યું છે ને ત્યાંથી બહાર કાઢી લેવામાં આવશે દેખાયું આવી રીતે બહાર આવે અને મેન્યુઅલી આપણે એને બહાર કાઢીને ખેતરમાં નાખી આવીશું અને પેલો જે ગેસ ઉત્પન્ન થયો ને અને પાઇપલાઇન મારફતે શું કરતા હશું બર્તન તરીકે કે સ્ટ્રીટ લાઇટ ચાલુ કરવા માટે આપણે એનો યુઝ કરતા હશું બરાબર પાછું એ ખાલી થઈ જાય એટલે પાછું ઉપરથી આપણે શું કરીશું નવું નાખીશું આ રીતે બાયોગેસ પ્લાન્ટ વર્ક કરતો હોય છે તમે બરાબર સમજી ગયા છો બરાબર મિત્રો તો આવજો બાય જય સ્વામિનારાયણ